ગુરુ ના સ્વરૂપ ગુરુ નું સ્વરૂપ કાર્ય સાંપ્રદાયિક ગુરુત્વ ગુરુ શિષ્ય સંબંધ વિષયક આક્ષેપ અને પછી એના ઉપર આપણે સિદ્ધાંત વિચાર કરીશું તો આક્ષેપ માં શું કહે છે લોકો ગુરુના સ્વરૂપ વિષયમાં અને ગુરુ અને શિષ્ય સંબંધ ના વિષયમાં And that when God is displeased with any sectary, his or her said leader saves him from that displeasure of God. But when the said leader is displeased, with the said sectary none none can save him or her from that displeasure of the leader. And that therefore the said sectary ought to serve the leader with his or her body and wealth and please the leader aforesaid, and also ought necessarily to worship in an equal manner the said leader and God only, and that he or she can only by worshipping such leader. Go to the heaven appointed as a reward for the worship of God, and that the said leaders are manifestly God, the excellent being himself. So and that when God is displaced, Jare Bhagavan ગુરુજ ભગવાન થી રક્ષા કરે છે ત્યાં આવે છે મહાપ્રભુજી જો ત્યાગ કરે તો કોણ બચાવે કઈ વાર્તામાં આવે છે ભાઈ બોલો એન ધટ વેન ગોડ ઇઝ ડિસ્પ્લીઝડ ભગવાન અપ્રસન્ન થઈ જાય તો ગુરુજ ભગવાન થી જીવની રક્ષા કરવા આવે છે પરંતુ જો ગુરુ અપ્રસન્ન થઈ જાય તો ભગવાન પણ એ જીવની રક્ષા કરતો નથી આ તો પણ છે કે ગુરુ જે છે એ ઈશ્વરની સમાન તો ઠીક પણ ઈશ્વરથી પણ મોટા છે તમારી જ વાર્તા એમ કહે છે તમારી વાર્તા રામદાસ વાર્તામાં જેવો ખુલાસો છે કે શ્રીનાથજી શ્રીનાથજી જો અપ્રસન્ન થઈ જાય તો મહાપ્રભુજી બચાવવા પણ મહાપ્રભુજી અપ્રસન્ન થઈ જાય તો શ્રીનાથજી ના આવે બચાવવા પછી શું કરવું તો એના કારણે અર્થ શું કરવો કે ગુરુ ભગવાન થી મોટા છે તો ગુરુને સમર્પણ કરવું પછી કહે છે તેથી કરીને સિદ્ધ શું થયું તો કે છે કે ગુરુ માત્ર ઈશ્વર તુલ્ય નથી ઈશ્વર થી પણ વધારે છે આ વાર્તા કોટેશન પછી પછી શું કહે છે ધેર ઇઝ નો મીન્સ of salvation, similar to worship of one of the said leaders, and therefore that the said sectaries should regard each his or her leader as god may, and as a being greater than god, and that all people and all things are god's own, and that consequently the sin of adultery and dishonesty does not affect him. કહે છે કે કે તેથી કરીને કેમ તમારા માર્ગમાં આ વાર્તા સાહિત્યના કારણે તમારા માર્ગમાં ભગવત કોપથી તો ગુરુ બચાવી શકે પણ ગુરુના કોપથી ભગવાન પણ ન બચાવી શકે તેથી ગુરુ ભગવાનથી શ્રેષ્ઠ છે તેથી કરીને ગુરુ ની સેવા કર્યા વગર કોઈ પણ મોક્ષ માર્ગ નથી પ્રાપ્તિ થતી નથી ગુરુની સેવા તો આવશ્યક છે પ્રાપ્તિ માટે કદાચ કોઈક વખતે ઈશ્વરની કદાચ જો પૂજા અર્ચના ન કરવામાં આવે તો ચાલી જાય પણ ગુરુની તો સેવા પૂજા કરવી જ પડે તો જ મોક્ષ ની પ્રાપ્તિ થાય એવું આ લોકો આક્ષેપ કહી રહ્યા છે પછી આગળ કહે છે ઇટ ઇઝ ધ ઓપિનિયન ઓફ વલ્લભાચાર્ય મહારાજાઝ એન્ડ ડિસેન્ડેન્સ આર ઇન્કાર્નેશન ઓફ બ્રહ્મા એન્ડ વિષ્ણુ શું કહે છે તમારા માર્ગમાં આ જે વલ્લભકુલ બાળકો જે છે જે વલ્લભકુલ આચાર્ય વંશ છે તેમાં જે બધા બાળકો છે એ બધા જ બ્રહ્મા અને વિષ્ણુના અવતારો છે અને તેથી કરીને તેમની સેવા પૂજા આવશ્યક બની જાય છે કેવી રીતે સેવા પૂજા કરવી તો કે છે તન મન ધનનું સમર્પણ એમને કરવું કેમ કે આ બધા જ બ્રહ્મા વિષ્ણુ રૂપ છે પછી કહે છે આઈ બિલીવ ઇટ ટુ બી અ સિન ઓફ ધ ગ્રેસ્ટ કેરેક્ટર ટુ this worship. અને એના સેવક સેવકગણ એવું કહે છે કે અમે જો એમની સેવા પૂજા ન કરીએ મહાન પાપ થઈ જશે એમ કહે પછી બીજો આક્ષેપ કહે છે બાય વર્શિપિંગ ધ મહારાજ ધ આઈ અન્ડરસ્ટેન્ડ એપ્લાયંગ ટુ હિમ સેન્ટ એન્ડ સ્ટફ અને પછી સેવક ગણે એવી જુબાની પ્રકટ થયો કે મહારાજોની સેવા પૂજા સેવા પૂજા કરવાથી કેવી રીતે તો છે કે સુગંધી તેલ અત્તર ફૂલ પૈસા પત્રમ પશપુષ્પમ ફલમ તોયમ ભોગ આ બધું સમર્પણ કરીને પત્રમ પુષ્પમ ફલમ તોયમ નન્યાયતિ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ ગીતાની અંદર જે આજ્ઞા કરવામાં આવી છે તેવી પૂજાની પદ્ધતિના અનુસાર ગુરુ ને બધું કરવાથી જેવી રીતે તમે ભગવાનની મૂર્તિને પૂજા સેવા કરો છો તેવી રીતે ગુરુની પણ મૂર્તિની સેવા પૂજા કરવી આવશ્યક છે એવો કહેવામાં આવ્યો આ કોણે કહ્યું સંપ્રદાયના જે પણ અનુયાયી ગણ હતા તે વખતના તેમની કોર્ટમાં જુબાની લઈને કહેવામાં આવ્યો આક્ષેપમાં પછી કહે છે ધ ક્વેશ્ચન વોઝ પુટ ટુ ધ વિટનેસ એટલે આ અનુયાયી ગણ જે વિટનેસ તરીકે કોર્ટમાં આવ્યા હતા તેમને વળી પાછા વધુ પ્રશ્ન પૂછવામાં આવ્યા આ બાબતમાં વેધર ધેર વોઝ એની પ્રોહિબિશન અગેન્સ્ટ રિવિલિંગ ધ ટેનેટ્સ ઓફ વલ્લભાચાર્યાસ ને પૂછવામાં આવ્યું કે શું કોઈ પ્રકારનું બાદ છે તમારા સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એને પ્રકટ કરવામાં કોઈક બાદ આપત્તિ છે કે નહીં આવા પ્રશ્નના ઉત્તરમાં એમને એમ મળ્યું કે ટુ વિચ હી રિપ્લાયડ ધેટ ધેર વોઝ અ પ્રોહિબિશન ઓર પેનલ્ટી મેન્શન ઇન અ બુક હા અમારા માર્ગમાં એવી પદ્ધતિ છે કે આવું બધું આ બધા જે એકદમ ગૂઢ રહસ્ય છે તેનું તેને પ્રકટ ન કરી શકાય અને જો પ્રકટ કરે તો તેમને દ છે અને બધા દોષો નિરૂપણ જે છે હરિરાયજી એ કરેલું છે કયા હરિરાયજી કયા પુસ્તકમાં કરી રહ્યા છે હરિરાયજી લખ્યું છે એ અપરાધ છાસઠ અપરાધ ની અંદર એ ગ્રંથ ની અંદર હરિરાયજી આ દોષો અને બધા જે શું પ્રકારના જે શું કરવાથી કયો દોષો પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ કર્યું છે એમ કહે છે વિટનેસ કન્ટિન્યુડ પછી આગળ કહ્યું એટલે અનુયાયી ગણ તે વખતના હુ એવર ડાયવલ્ઝ ઇઝ ધ સિક્રેટ ઓફ હિસ સ્પીરિચ્યુઅલ ગાઈડ ઓર ઓફ ધ શ્રી ઠાકુરજી ઓર ધ ઇમેજ ઓર ધ ગોડ શાલ બી બોર્ન અગેન ઇન ધ કન્ડિશન ઓફ અ ડોગ એણે એવું કહ્યું કે અમારા આ જે અપરાધનો જે ગ્રંથ છે જેમાં છાસઠ અપરાધોનું વર્ણન છે અરિરાયજી દ્વારા તેમાં એક અપરાધ એમ કહે છે કે જ્યારે કોઈ પણ અનુયાયી પોતાના સિદ્ધાંતોને ગૂઢ રહસ્યોનો જ્યારે પ્રકટ કરે છે અને જેમ ગુરુ વિષયમાં કોઈ સિદ્ધાંત પ્રકટ કરે છે કે ઠાકોરજીના વિષયમાં કે પોતાના સેવ્ય સ્વરૂપના વિષયમાં કે ઈશ્વરની બાબતમાં જો કોઈ રહસ્યો પ્રકટ કરતો હોય તો એ કૂતરાનીયોની પ્રાપ્ત કરે છે શ્વાનની પ્રાપ્ત કરે છે

બ્રાહ્મણો પણ નથી શીખવાડી શકતા ધ ધ બ્રાહ્મણ ટીચ અવર અવર સેક્ટ આર ધ સેમ ટીચ ટુ અધર્સ ધ સિક્રેટ બુક્સ ઓફ માય સેક્ટ કન્ટેનિંગ ઓફ મહારાજાસ આર નેમડ ટ્રાન્સલેશન ઓફ સર્ટન પેસેજિસ ફ્રોમ અ વર્ક ઇન બ્રજભાષા બાય હરિરાયજી ઇન સિક્સટી સેવન સીન્સ એન્ડ એન્ટો એન્ટોમેન્સ એન્ડ ધેર કોન્સિકવન્સીસ અને એમે પછી અનુયાયી ગણ કે છે તેથી કરીને વ્રજભાષામાં હરિરાયજીએ જે ગ્રંથ કર્યો છે તેને જોવું જોઈ લેવું કે આવું લખેલું છે કે નહીં હરિરાયજીએ સંપ્રદાયનો બ્રહ્મ સંબંધની દીક્ષાનો અર્થ નહીં કહેવો કોઈને સંપ્રદાયમાં સિદ્ધાંતો જે છે એ ગોપ્ય રાખવાનો સિદ્ધાંત છે ઠાકોરજીની સેવા ગોપ્ય રાખવાનો સિદ્ધાંત છે જે ગુરુનું સ્વરૂપ છે એને ગોપ્ય રાખવાનો સિદ્ધાંત છે બધું ગોપ્ય રાખવાનું સિદ્ધાંત છે જો કોઈ એ ગોપનીયતાનો ભંગ કર્યો તો શું થશે કૂતરાની યોની શ્વાનની યોની પ્રાપ્ત થશે તેથી કરીને અમારા સંપ્રદાયમાં અમે કોઈને પણ સિદ્ધાંત પબ્લિકમાં સમજાવતા નથી એવા આક્ષેપમાં કહેવામાં આવે આગળ કહે છે હુ એવર બીંગ અ વૈષ્ણવ રિસ્પેક્ટ હિમ હુ ઇઝ નોટ અ વૈષ્ણવ શેલ ફોર થ્રી બર્ડ્સ બી અ શુ મેકર આ તો બધા અપરાધોનું વર્ણન છે એમાંનો એક અપરાધ જુઓ હુ એવર હોલ્ડ ઇઝ સ્પિરિચ્યુઅલ ગાઈડ હવે જો આ બરાબર બરાબર સટીક આવી રહ્યું છે હા

એમ ચૂઝ ઓલ ઈઝ રિલીજિયસ મેરિટ એ સોરી લૂઝ ઓલ હિઝ રિલિજિયસ મેરિટ્સ અને પછી બીજા એ જ અપરાધના ગ્રંથમાં એમ કહ્યું છે હરિરાયજીએ કે જે કોઈ પણ ગુરુદ્રોહ કરે ગુરુને ગુરુ જે કહેતા હોય તે ન માને તો ક્યાં જશે તો કહે છે અસીપત્ર નામના નરકમાં તે જશે અસીપત્ર બહુ મહાન ઘોર નરક છે બાય ધ વે અસીપત્ર

ફોર થ્રી બર્થ બી શેલ બી ડોગ ઓર એન એસ પછી કહે છે કે જે લોકો પોતાને પોતાનો જ્ઞાનનો જે જ્ઞાનની અને જે પોતા પોતે જ્ઞાની છે કે પોતાનો જે જ્ઞાન જે છે ગુરુ આગળ છાંડે ગુરુને આગળ બતાવે તો એ ત્રણ જન્મ માટે શ્વાન યોની પ્રાપ્ત કરે છે

ચરણ નીચે જે પગનો જે તલવા જે છે એ જે એ એ જો પોતાના ગુરુ અથવા ઠાકુરજીને બતાવે તો એ સર્પયોની પ્રાપ્ત કરે છે તેથી કરીને આક્ષેપમાં એમ કહેવામાં આવ્યું કે ઇન સર્ટન રિસ્પેક્ટ મહારાજા આર રિગાર્ડેડ એઝ રિસેપ્ટર્સ but they don't teach more than once in a person's lifetime. each family has its priest who gives instruction in religion. they are not preceptors of ancient hindu religion to anybody. the maharajas conceal their doctrines. there is a prohibition against revealing them. abada granthoti shum તો કે જોયું આ બધા ગ્રંથોમાં એવું લખ્યું છે કે મહારાજો સાથે અમુક પ્રકારનો વ્યવહાર કરવામાં આવે તો વૈષ્ણવને અપરાધ લાગે છે જે અપરાધ નામના ગ્રંથમાં કરેલું છે હરિરાયજીએ અને મહારાજો કોઈ દિવસ ભણાવતા નથી અને એ જે મૂળ જે હિન્દુ સનાતન ધર્મના જે સિદ્ધાંતો એ તો કોઈ દિવસ ભણાવતા કેમ કે સંપ્રદાયના સિદ્ધાંતો ગૂઢ છે એમ અપરાધમાં કહેવામાં આવ્યું તેથી જે જે સંપ્રદાયના સિદ્ધાંતો ગૂઢ હોય એ શા માટે મહારાજો સમજાવે એટલે મહારાજો કોઈ દિવસ અધ્યયન અધ્યાપન કરાવતા કે કરતા નથી તેથી કરીને મહારાજો એશો આરામની જિંદગી ગુજારે છે શું કહીને પોતાના અનુયાયીને કે જો ભાઈ અપરાધ લાગી જશે તમે જો પૂછશો અમને કોઈ પ્રશ્ન સિદ્ધાંત વિષયમાં તો તમે મહાપાત થઈ જશો તમે અસિપત્રના નામના નરકમાં જશો અમને પ્રશ્ન ના કરો અમને જો પ્રશ્ન કરશો સિદ્ધાંતના વિષયમાં તો તમે મહામૂરખ છો તમે મહાન મહાન નરકમાં તમે જશો એવી રીતે બીવડાવીને બધા અનુયાયી ગણોને રાખે છે એમ આક્ષેપમાં કહેવામાં આવ્યું આ ખ્યાલ આવી ગયો હવે પછી હું સિદ્ધાંત નો ચર્ચા કરું હમણાં આવે એક પછી એક એનું નહીં કરું બરાબર છે આમાં કોઈ પ્રશ્ન છે ઓકે આગળ જઈએ હવે આપણે એનું ખંડન કરીએ વન બાય વન આ જે આક્ષેપો છે એનો હવે ખંડન કરીએ શું કે પહેલો આક્ષેપ જે યાદ કરો પહેલો આક્ષેપ કે જ્યારે ભગવાન જો અપ્રસન્ન થાય ભગવત કોપ જો હોય તો એનાથી કોણ બચાવે ગુરુ અને ગુરુ કોપાયમાન થઈ જાય તો કોણ બચાવે કોઈ નહીં એટલે ગુરુની પ્રસન્નતા નો ધ્યાન રાખવો એમ કહેવામાં આવ્યું આ વાતનું ખંડન હવે હું કરીશ હવે આ જે છે એ સર્વથા ખોટી વાત છે જે મૂલ જે સિદ્ધાંત કહેવાનો તાત્પર્ય હતો જે એનો જે તાત્ કેમ એમ કહેવામાં આવ્યું કે મહાપ્રભુજી જો મહાપ્રભુજી જો એ જો એનો ત્યાગ કરશે તો કંઈ જ નહીં કરી શકે પણ શિનાજી એ જો ત્રા ત્યાગ કરશે તો મહાપ્રભુજી કઈક કરી શકશે મહાપ્રભુજી જેનો ત્યાગ કરશે એને તો શિનાજી પણ કઈ નહીં કરી શકે તો ભાઈ આનો તાત્પર્ય એમ સમજવું કે તેથી મહાપ્રભુજી અરે ભાઈ આવો તાત્પર્ય આવું કન્ક્લુઝન ના લઈ શકાય કેમ કે એકવાર સમજો જર્નલિસ્ટની જેમ કોઈ એકાદ એકાદ સ્ટેટમેન્ટ પેલા સ્ટેટમેન્ટમાંથી પોલિટિશિયનના સ્ટેટમેન્ટમાંથી કાઢીને અને પછી બલાત્કાર પૂર્વક એનો મારી મચેડીને જુદો અર્થ કરીને તાત્પર્ય અર્થે એવો કરવો કે જોયું આ પોલિટિશિયન આવું બોલ્યો તો એટલે હવે એ આનો અર્થ આ છે આવી રીતે કઈ શાસ્ત્રનું શાસ્ત્રોનું ઇન્ટરપ્રિટેશન ન થાય આવી રીતે સ્ક્રિપ્ચરલ સ્ટડી ન થાય આવી રીતે હર્મેનેટિક્સ વર્ક ના કરે આ પદ વાક્ય શાસ્ત્ર આવી રીતે કામ કરે નહીં આ પદ્ધતિ નથી હિન્દુ સનાતન ધર્મોના શાસ્ત્રની ઇન્ટરપ્રિટેશન કરવાની કે કોઈ એકા સ્ટેટમેન્ટને તમે પોલિટિશિયનના સ્ટેટમેન્ટ તરીકે જર્નલિસ્ટની જેમ કાઢ્યો અને પછી એમાંથી તમે તાત્પર્ય જોયું ઈશ્વર કરતા ગુરુ મોટા આવી રીતે ઇન્ટરપ્રિટેશન ન થાય એમાં શાસ્ત્ર શાસ્ત્ર જો કહે કહે છે છે હવે એ શું ઉપનિષદ શું કહે છે ગુરુના વિષયમાં ગુરુ કેમ છે ગુરુ જરૂર શું છે તો ગુરુની જરૂરિયાત વિશે ઉપનિષદ કહે છે પહેલા ઉપનિષદ સમજો વેદાદી ઉપનિષદ સમજો એમાં જે ગુરુનું સ્વરૂપ શું કહેવામાં આવ્યું છે એ સમજો

અમને અમે ઋષિઓથી સાંભળ્યું છે કે આચાર્ય દ્વારા જે સાંભળેલી વિદ્યા એ જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને ત્યારે ત એટલે ત્યારે પછી કહે છે આચાર્ય દૈવ વિદ્યા વિધિતા સાધિષ્ટમ પ્રાપ્ત આચાર્ય દ્વારા પ્રાપ્ત કરેલી વિદ્યા જ જે છે એ સિદ્ધ થાય છે એમ અમે ઋષિઓ દ્વારા સાંભળેલું છે એમ કોને કહ્યું દેવોએ કહ્યું તેથી કહે છે શ્વેતાશ્વર ઉપનિષદમાં પછી કહે છે કે જેની ઈશ્વરમાં પરમ ભક્તિ હોય તો એ ઈશ્વરમાં એવી જ રીતે અને ગુરુમાં પણ એવી જ રીતે એની ભક્તિ થાય અને પછી આગળ મંત્રમાં પણ કહે છે ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે ન ગુરુ બ્રહ્મા છે

જય આ બોગસ આવા પ્રકટ ગુરુ કરીને કરી રહ્યા છે સ્વામી મહારાજ કી જય એવી રીતે સો હવે આનો તાત્પર્ય સમજો આ કેમ આમ કહ્યું સ્વરૂપ સ્વરૂપનિષોદમાં અને છાંદોગી ઉપનિષદમાં આમ કેમ કહ્યું છે અને ઉપરથી એક બીજો પણ ઉપનિષદ નું વાક્ય કહી દો પછી એનું એક વાક્યતા કરીને હું તમને તાત્પર્ય પછી ત્રીજો વાક્ય મળે છે બ્રહ્મપુરાણમાં યસ્માદ આચારમ સ્થાપયત્યપી આચિનોતી ચ શાસ્ત્રાણી આચાર્ય સ્તેન પછી ધર્મ સૂત્રમાં કહે છે આપસ્તમ

જે પુરુષ છે તે આચાર્ય કેવડાવે છે તે આચાર્ય આચાર્ય પછી મનુસ્મૃતિ કહે છે કે શારીરિક ફિઝિકલ જે જન્મ આપે તેને તો પિતા એ જે પિતા છે જે ફિઝિકલી જન્મ આપે બાળકને એ પિતાથી પણ મહાન જે ઇન્ટેલિજન્સનું દાન કરે જ્ઞાનનું દાન કરે અને આધ્યાત્મિક જે જન્મ દેવાવાળો જે આચાર્ય છે એનો સ્થાન ઊંચું હોય છે મનુસ્મૃતિમાં કહે છે અને પછી કહે છે ભાગવત માં કે

આ આચાર્યના લક્ષણ પહેલા તો કહેવામાં આવે કે આચાર્ય કોણ છે પછી આપણે જરૂર શું છે એમાં જોઈશું આચાર્ય કોણ છે એમ કહે કહે છે 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 અને આપસ્ત આપસ્તમ ધર્મ સૂત્ર એ પણ શું આચાર્ય બ્રહ્મપુરાણ પણ શું કહે આચાર્ય વિશે તો કે છે આચાર્ય એટલે કોણ કહે છે આચાર્ય એટલે જે ઉશિષ્યનું ઉપનયન સંસ્કાર પહેલા તો કરાવે આચાર્યનું બ્રાહ્મણત્વ હોવું એક આવશ્યક છે એટલે આચાર્ય એ છે કે જે બ્રાહ્મણ હોય ફર્સ્ટ ઓફ ઓલ કે લાઈફસ્ટાઈલ જે છે શિષ્યની એ આખી લાઈફ સ્ટાઈલ જે છે શિષ્યની એ લાઈફસ્ટાઈલ ને તે ગાઈડ કરતો હોય આધ્યાત્મિક દ્રષ્ટિથી ભગવત પ્રાપ્તિના માટે એમ કે તુય શિષ્ય તો કે એના માટે આચાર્ય બ્રાહ્મણ હોવો જરૂરી છે પછી બ્રાહ્મણ થઈને તે શિષ્યનો ઉપનયન સંસ્કાર દાન કરતો હોવો જોઈએ શાસ્ત્ર પછી કહે છે વેદમ અધ્યાપયે દ્વિજા પછી વેદાદી શાસ્ત્રોને તે અધ્યાપન કરાવતો હોવો જોઈએ અધ્યાપન એટલે ટીચિંગ હો પોતે ભણતો તો હોવો જ જોઈએ પણ ટીચે કરો હી શુડ બી ટીચિંગ ઓલસો ટુ અધર્સ માત્ર ટ્રાન્સલેશન ના શીખવાડે વેદ નું કે ભાઈ પુસ્તક ઓપન કરી અને પોપટની જેમ ટ્રાન્સલેશન બોલી ગયા એમ પોપટની જેમ ટ્રાન્સલેશન ન કરતો હોવો જોઈએ પણ એ આખા શાસ્ત્રનો જે સાર છે અને આખા શાસ્ત્રનો જે તાત્પર્યાર્થ છે ગ્રંથાર્થ છે એ પણ સાથે સાથે સમજાવતો હોવો જોઈએ અને એ તાત્પર્ય એવી રીતે સમજાવતો હોવો જોઈએ કે એકદમ કોમ્પ્લેક્સ એવા જે શાસ્ત્રો છે કોમ્પ્લિકેટેડ શાસ્ત્રો છે એને એકદમ ઈઝી તાત્પર્યાર્થમાં સમજાવવામાં સક્ષમ હોવો જોઈએ સકલ્પમ સહરસ્યમ છે અને જે ગુઢ સિદ્ધાંતો છે એ સારી રીતે શિષ્યને સમજાવતો હોવો જોઈએ શાસ્ત્રના જે ગુડ સિદ્ધાંતોને સારી રીતે સમજાવતો હોવો જોઈએ આ આચાર્યના સ્વરૂપ કહેવામાં આવ્યું એટલે કહે છે આચાર્ય શા માટે છે તો કહે છે આચનોતિહી શાસ્ત્રાણી આચાર્ય ઉચ્ચતે સ્વયં આચરતે યસ્માદ આચારમ સ્થાપત્ય પોતે ઇમ્પ્લિમેન્ટ પણ કરે જે શાસ્ત્ર કહે તે પોતે ઇમ્પ્લિમેન્ટ કરે શાસ્ત્ર જે કહે બીજાને પણ ઇમ્પ્લિમેન્ટ કરાવે એને અમે આચાર્ય કહીએ તો ઇમ્પ્લિમેન્ટેશન કરતો હોય ખાલી બોલબોલ બોલ કરતો હોય તો કેમ પછી ઠાકોરજી સ્વયં કહે છે કે આચાર્ય ચૈત્ય વપુ વ્યનકથી હું આચાર્યના રૂપથી ચૈત્ય વપુ ધારણ કરું છું અને આચાર્યના રૂપથી સ્વગતિમ વ્યનકતી હું મારી ગતિ વ્યક્ત કરું છું ઠાકુરજી છે તો આચાર્યનો સ્વરૂપ જો આવું હોય તો આચાર્યનો ત્યાં યુઝ શું છે આચાર્ય કેમ છે ભાઈ આચાર્ય એટલા માટે છે કેમ કે સ્વગતિમ વ્યનકતી જે ઈશ્વર છે જે પરબ્રહ્મ છે તેના વિષયમાં આચાર્ય અધ્યાપન કરાવી શકે એટલા માટે આચાર્ય છે આચાર્ય કેમ છે ઈશ્વર સુધી પહોંચાડવા માટે કામ કરવામાં આચાર્ય છે તેથી આચાર્ય ઉપનયન સંસ્કારી શિષ્યને ઉપનયન સંસ્કાર કરે મંત્રાથી દીક્ષા આપે દીક્ષા આપીને શું કરવાનું પોતાનામાં નહીં પોતાનામાં એ નિષ્ઠ કરે કોનામાં નિષ્ઠ કરે તે શિષ્યને તો કહે છે કે ઉપનિયુ યત શિષ્ય વેદમાં અધ્યાપય દીજે વેદાધિત શાસ્ત્રો એ અધ્યાપન કરાવતો હોવો જોઈએ અને કહે છે કે ઈશ્વરમાં મને જે ઠાકુરજી કહે છે સ્વગતિમ વ્યનકતી ઈશ્વરમાં એ શિષ્ય નું આસ્થા વધારતો હોવો જોઈએ પોતાનામાં નહીં ઈશ્વરમાં બ્રહ્મમાં બ્રહ્મજ્ઞાન બ્રહ્મમાં એ નિવેત કરતો હોય શિષ્યને તો એ આચાર્ય આચાર્ય ખરો અને બધા એ આચાર્યના ઘણા બધા તેમણે ગુણો એટલે કે જે આવશ્યકતા છે મેન્ડેટરી છે કે ભાઈ આમ 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 બધું કરે તો આચાર્ય કહેવાય તો સત્યવાક ધોતિમાન દક્ષ સર્વભૂત દયા પર વગેરે વગેરે કેટલા બધા વર્ણો એના રિક્વાયરમેન્ટ નું વર્ણન કર્યું ધર્મ સૂત્રમાં તો આચાર્ય શા માટે છે ભાઈ આચાર્ય છે જમ્પિંગ પેડ ઇન શોર્ટ વન ફ્રેઝમાં હું તમને સમજાવી દઉં આ બધા આખી જે કથા કરી પંચાયત ઉપનિષદમાંથી માંથી ઉપનિષદ છાંદોગ્ય ઉપનિષદ મનુસ્મૃતિ ભાગવત પુરાણ ધર્મસૂત્ર બ્રહ્માંડ પુરાણ આ બધા એ પુરાણ આદિ સ્મૃતિ આદિ શ્રુતિ આદિ શાસ્ત્રમાંથી એક નીચો જે છે કે ભાઈ આચાર્ય ઈઝ એ જમ્પિંગ પેડ જમ્પિંગ પેડ કોને પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને જમ્પિંગ પેડની ની યુટિલિટી કેટલી જ્યાં સુધી ઈશ્વર પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી આચાર્યને આચાર્ય જે કહે તે કરો પણ જ્યારે ઈશ્વર પ્રાપ્ત થઈ જાય ત્યારે આચાર્યની કોઈ જરૂર રહેતી નથી કોઈ જરૂર નથી આ સ્ટેટમેન્ટ હું બોલ્ડલી કહેવામાં હું કહી શકું છું કે આચાર્યની કોઈ જરૂર નથી કારણ કે અલ્ટિમેટલી કેમ આચાર્ય ની જરૂર છે ઈશ્વર સાથે સંબંધ સારી રીતે મિડલ મેન નથી આચાર્ય રિક્વાયર્ડ નથી ઓલવેઝ જેમ પેલા ઘરને કોઈને ઘર ખરીદવું હોય તો તમે બધા જાઓ બ્રોકરને મળવા કે ભાઈ તમને કઈ કરી આપો ને જરા તો કઈ મિડલમેન નથી એ કઈ જરૂર નથી હંમેશા તમે જાતે પણ ઘર પરચેસ કરી શકો છો ડાયરેક્ટલી એવી રીતે તમે જાતે પણ ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરી શકો છો પણ આચાર્ય જે છે એ તમને હેલ્પ કરશે ઈશ્વર સુધી પહોંચવામાં કેમ કે ઠાકુરજી એ સ્વરૂપ એટલા માટે ધારણ કર્યો છે જેમ માને સ્વયં ઠાકુરજી કહે છે કે માને આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ મે આચાર્યનો સ્વરૂપ ધારણ કર્યો કેમ જેથી કરીને એ સ્વરૂપ દ્વારા શિષ્યોને તે મને પ્રાપ્ત કરાવે મને એટલે ઈશ્વરને પ્રાપ્ત કરાવે તો જો આચાર્ય એવું ન કરતો હોય જો ઈશ્વરને પ્રાપ્ત કરાવવા કરાવવાના સાધનો શિષ્યથી કરાવતો ન હોય ને પોતાને જ પ્રાપ્ત કરાવવા પોતે જેવું કે હું પુરુષોત્તમ પર હરિગુરુ પ્રકટ પુરુષોત્તમ હરિગુરુ બ્લાક્ટાનંદ સ્વામી કી જય એમ કરાવતો હોય તો એ આચાર્ય નથી ઓકે એવી રીતે પોતે પ્રકટ પુરુષોત્તમ જો ગણાવતા હોય તમને અને પછી પોતાની જ સેવામાં વ્યસ્ત રાખતા હોય તો એ આચાર્ય નથી ઓકે તો જમ્પિંગ પેડ છે આચાર્ય જસ્ટ ઇટ ઇઝ અ મીન્સ ટુ અચીવિંગ ધ ગોડ ધે આર નોટ ગોડ ઓકે તો કોઈક પ્રશ્ન પૂછે કે ભાઈ તમે તો બોલ્યા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવેશ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ અહીંયા તો એમ આવ્યું છે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ પાછો શબ્દ સાક્ષાત પદ ઉપયોગ કર્યો છે શબ્દ પાછો પરબ્રહ્મ શબ્દ ઉપયોગ કર્યો છે તો આને કેવી રીતે મારે સમજવું તો જો કોઈ એમ ગુરુ કહે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ

કોઈક ને ઈશ્વર તુલ્ય ગણે તો એમાં કઈ પદ્ધતિ હોય છે હું તમને સમજાવ હવે એ સમજો ટેકનિકલ છે થોડું મેં પહેલા તમને સમજાવ્યું હતું શાસ્ત્રમાં એક વિધિ છે ઉપાસના વિધિ ટેકનિકલ વિષય છે સાંભળો થોડું ભાગી ના જતા શાસ્ત્રમાં ઉપાસના વિધિ છે ઉપાસના વિધિ એટલે શું સિમ્પલ ટર્મમાં હું તમને સમજાવી દઉં શાસ્ત્રમાં એ સમજાવવાની પદ્ધતિ છે એક 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 કોઈ પણ સમજાવવાની પદ્ધતિ છે છે અને તત્વશાસ્ત્રનો એ કન્સિસ્ટન્ટલી શાસ્ત્ર બધાને ફોર્સ કરી કરી કરીને ઓવર એન્ડ ઓવર અગેન સમજાવતા રહે છે એ શાસ્ત્ર કે ભાઈ બધું જ બ્રહ્માત્મક છે બધું જ બ્રહ્માત્મક છે બધું જ બ્રહ્માત્મક છે પણ અરે ભાઈ દેખાતું તો નથી કે આ બ્રહ્માત્મક છે કે જણાતું તો નથી કે અનુભૂતિ તો થતી નથી કે આ બધું બ્રહ્માત્મક છે તો એના માટે શું કરવું હવે સર્વમ ખલવું બ્રહ્મ હોય ભાઈ અનુભૂત તો થતી નથી કે ખુરશી બ્રહ્મ છે અનુભૂત થતું નથી આપણે બ્રહ્મ છે અનુભૂતિ થાય છે કે આપણે બ્રહ્મ છીએ નથી થતી ટીવી બ્રહ્મ છે અનુભૂતિ થાય નથી થતી અન્ન બ્રહ્મ છે અનુભૂતિ થાય છે નથી થતી મન બ્રહ્મ છે અનુભૂતિ થાય છે ના નથી થતી અને ઉપરથી બ્રહ્મ જે છે એ પ્રત્યક્ષ નો વિષય નથી તમે જોયો બ્રહ્મે કોઈએ જોયો બ્રહ્મ ને નથી જોયો પ્રત્યક્ષ નો વિષય થતો નથી અનુભૂતિ થઈ બ્રહ્મ નથી થતી ખબર કેવી રીતે પડે તો શાસ્ત્ર એક એક સિદ્ધાંત પ્રપોઝ કરે છે એક ટેકનિક પ્રપોઝ કરે છે કહે છે ઉપાસના વિધિમાં જે રીતે એમ કહું પહેલા પણ મેં સમજાવ્યું તું કે પ્રાઇમ મિનિસ્ટર ને પિયુન ન કહી શકાય પણ ને પ્રાઇમ મિનિસ્ટર કહી શકાય ને પ્રાઇમ મિનિસ્ટર કે શું બોસ કેમ છે અંદર જવું એ ઓફિસમાં બોસની ઓફિસમાં તો બહાર બેઠેલો જે પિયુન છે અને તમે જઈને પછી અંદર જઈને પછી શેખી બગારો તમે પછી બોસને એમ કે શું પિયુન કેમ છે મજામાં તો પેલો બોસ ગાડી મૂકે તમને એટલે ઉપાસના વિધિમાં શું છે કે જે નિકૃષ્ટ છે નામ રૂપ કર્માત્મક જગત જે જે નામ રૂપ કર્મ જે છે જે ભગવાને ધારણ કરેલા છે એને ભગવાન થી ઇક્વેટ કરવામાં આવે છે કે આ બધું બ્રહ્માત્મક છે તેથી પિન પણ બ્રહ્મ છે આ ખુરશી પણ બ્રહ્મ છે આ ટીવી પણ બ્રહ્મ તમે પણ બ્રહ્મ બધું બ્રહ્મ આમ બ્રહ્માસ્મી ત્યા તત્વ તત્વમસી સર્વમ ખલુંદમ બ્રહ્મહિત બરાબર છે પણ એ સમજવા માટે જ છે ખાલી વ્યવહાર કરવા માટે નથી જેથી તમને બ્રહ્મ જ્ઞાન મળે વ્યવહાર્ય વિષય નથી સમજવા માટે છે જ્ઞાનાર્થ છે સાચું છે ખરેખર બધું જ બ્રહ્મ છે સાચું છે રિયલ છે પણ ભાઈ તમે અત્યારે તમારો સ્ટેટ ઓફ માઇન્ડ ઇઝ નોટ રેડી ટુ ટુ અન્ડરસ્ટેન્ડ ટુ ટુ ફીલ ધેટ એટલે અન્ડરસ્ટેન્ડિંગ નામ જ રાખો તમે એટલે જયારે તમે એમ કહો છો પિયુન બોસ કહો છો શું શું બોસ કેમ છે પિયુન જયારે કહો છો ત્યારે કોઈ આપત્તિ નથી પણ તમે નીચું પાડી શકો જે ઓલરેડી ઉત્કૃષ્ટ છે તેને નિકૃષ્ટ ન કહી શકો પણ જે નિકૃષ્ટ છે તેને ઉત્કૃષ્ટથી તમે ઉપાસના કરી શકો તેમાં તાત્પર્ય શું રહેલો છે કે તમે અલ્ટિમેટલી તમને સમજમાં આવે કે બધું બ્રહ્માત્મક છે એ જ્ઞાનનો નો તાત્પર્ય રાખીને શાસ્ત્રે આ દ્રષ્ટિકોણથી એ તત્વજ્ઞાન આપે છે જે તૈત્રી ઉપનિષદમાં પણ કહે છે મનો બ્રહ્મેથી વૈજાનાથ મન બ્રહ્મ છે અન્ન બ્રહ્મેથી વૈજાનાથ અન્ન બ્રહ્મ છે પ્રાણો બ્રહ્મ્યથી વેજાનાથ પ્રાણ બ્રહ્મ છે આનંદો બ્રહ્મેથી વેજાનાથ આનંદ બ્રહ્મ છે તો મન બ્રહ્મ છે ખરેખર છે બ્રહ્મ તમારું મન બ્રહ્મ છે તમને ફીલ થાય છે ન થતું અન્નભ્રહ્મ તમે જે ખાઈ રહ્યા છે બ્રહ્મ છે તમને ફીલ થાય છે એક્સપિરિયન્સેબલ છે એક્સપિરિયન્સિબલ તો નથી એવી રીતે ગુરુ બ્રહ્મ છે જ્યારે એમ કહેવામાં આવે ત્યારે વ્યવહારનો વિષય નથી કે ગુરુને સાક્ષાત બ્રહ્મ તરીકે વ્યવહાર કરો ખાલી જ્ઞાન માત્ર જ છે અને એ પણ જ્ઞાન માત્ર ક્યારે જ્યારે ગુરુમાં આવા બધા લક્ષણો હોય ત્યારે કયા લક્ષણો સત્યવાક ધૃતિમાન દક્ષ સર્વભૂત દયા પર આસ્તિક વેદ નિરત તથા શુચિયુક્ત વેદાધ્યયન સંપન્ન વૃત્તિમાન વિજિતેન્દ્ર જેણે ઇન્દ્રિયોને વિજય કરેલો છે ઉપર વિજય કરેલો છે તેવો હોવો જોઈએ દક્ષ ઉત્સાહી યથાવૃત આવા બધા ગુણો વાળો પુરુષ જે છે આચાર્ય કહેવાય છે કોઈના ના અને જો હોય તો પણ એની માત્ર આવી રીતે જ ઉપાસના થાય કે શું બસ કેમ છે બસ એટલી જ ઉપાસના થાય વ્યવહાર ન થઈ શકે આચાર્ય સાથે રિસ્પેક્ટ આપી શકાય કેમ કેમ કે આચાર્ય ભગવાન તરફ લઈ જનાર વ્યક્તિ છે એ પણ આચાર્ય સાથે બ્રહ્મ જેવો વ્યવહાર ન કરી શકાય આચાર્ય સાથે ઈશ્વર વ્યવહાર ન કરી શકાય તેવી રીતે માતા પિતા માટે પણ એમ કહ્યું છે કે માતા માતા અને પિતા પણ સાક્ષાત પરબ્રહ્મ છે તો શું મારા માતા તમે લોકો માતા પિતા માનો પરબ્રહ્મ વ્યવહાર કરો છો જાઓ માતા પિતાને પણ ત્યાં સિંઘાસન પર પધરાવો રોજ તમે એમની સેવા કરો આભરણ ધરાવો શિંગાર ધરાવો ભોગ ધરાવો બધું ધરાવો કાની આપો તો માતા પિતાનું સાંભળતા નથી કોઈ કેટલા જણ સાંભળે માતા પિતાનું જે માતા પિતા કે સાંભળે કોઈ ઘરડા થઈ જાય બાપડા એમને તો કોઈ સાંભળે જ નહીં જાઓ તમે બેસો તમે તમારે તમારું શું કામ છે શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે માતા પિતાને પરબ્રહ્મ માનો તો જે ગુરુ એમ કહે છે કે અમે પરબ્રહ્મ છે શાસ્ત્ર માં કહ્યું છે એટલે અમને પરબ્રહ્મ માનો એમ તમારે જવાબ આપવો છે કે માતા પિતાને પરબ્રહ્મ કે છે શાસ્ત્ર માં તો પેલા અમે માતા પિતાનું કે તમારું માનીએ હવે બે બે પરબ્રહ્મ થઈ ગયા એક ગુરુ પરબ્રહ્મ એક બાજુ બીજા બાજુ માતા પિતા પરબ્રહ્મ હવે મારે કોનું માનવું બે બે પુરુષોત્તમ થઈ ગયા ટુ પાવર હાઉસીસ કોંગ્રેસની જેમ કોનું માનવાનું કયા પરબ્રહ્મનું માનું માતા પિતાનું માનવું કે ગુરુનું માનું એટલે આ તાત્પર્યાર્થ નથી ગુરુ સાથે બ્રાહ્મિક વ્યવહાર ન થાય એ ઈશ્વર સાથે જ બ્રાહ્મિક વ્યવહાર થાય ખાલી ગુરુને જ્ઞાનાર્થ રિસ્પેક્ટ આપવા માટે આ ઉપાસના વિધિ કહેવામાં આવી છે કે ભાઈ ગુરુ ભગવાન તરફ લઈ જનાર છે જમ્પિંગ પેડ તરીકે યુઝ છે એનો યુટિલિટી એમની એટલી છે તેને રિસ્પેક્ટ આપો સોસાયટીમાં બસ એ રિસ્પેક્ટના કારણે જ એમણે કહ્યું છે સાક્ષાત પરબ્રહ્મ નહીં તો જો સાક્ષાત પરબ્રહ્મ શબ્દને જો તમે લિટરલી લઈ લો

એમ પિતા કહે છે શ્વેત કેતુને તો એટલે જરૂર નથી પર કહીએ કે મહારાજ બધા શબ્દો ન કહો કે અમે જ અમે પુરુષોત્તમ છીએ કારણ કે અમારા માતા પિતાય પુરુષોત્તમ છે અને એઝ અ મેટર ઓફ ઉપનિષદ માં તો મનને પણ પુરુષોત્તમ કહ્યું છે હ પ્રાણને પુરુષોત્તમ કહ્યું છે

ખરેખર રીતે સર્વ સર્વમ ખલવિદમ બ્રહ્મ છે પણ વ્યવહાર્ય નથી એટલે મહાપ્રભુજી જઈને એક જગ્યાએ કહે છે કે જગતને બ્રહ્મરૂપે જાણો ખરેખર બ્રહ્મ છે એવી રીતે જાણો કંઈ વાંધો નથી પણ એ જગતમાં આસક્તિ નહીં કરો આસક્તિ તો માત્ર પ્રભુમાં જોવી જોઈએ આ મહાપ્રભુજીનું સ્ટેટમેન્ટ છે કે જગતને બ્રહ્મરૂપ જાણો પણ જગતમાં આસક્તિ નહીં કરો વ્યવહારનો વિષય જગત નથી ઈશ્વર રૂપથી વ્યવહાર્ય તો ઈશ્વર ભગવાન મૂર્તિ જે તમને તમારા ઘરે જે બિરાજી રહી છે તેની સાથે તમે ઈશ્વરીય વ્યવહાર કરો ગુરુ સાથે ઈશ્વરીય વ્યવહાર ન થઈ શકે કોઈની સાથે એઝ અ મેટર ઓફ ફેક્ટ ઈશ્વરીય વ્યવહાર ન થઈ શકે આ સમજમાં આવ્યું સિદ્ધાંત હવે કોઈ પ્રશ્ન હોય

છંદોગ્ય ઉપનિષદમાં પણ ઉપાસના વિધિ આવી રહી છે શ્વેતાશ્વર ઉપાસના વિધિ આવી રહી છે વચન છે ઉપાસના વિધિ ઉપર એ પણ આવી રહી છે ઉપાસના વિધિ કોને સમજમાં ના કોઈ પૂછો પ્રશ્ન આ વિષયમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછો

ઉપાસના કહેવાય ઉપના શબ્દે આ સેતી ઉપાસના એક મિનિંગ આ છે શું કે જે વ્યક્તિ ની તમને ચાહના રાખી રહ્યા છો જેમ

કોન્સન્ટેશન ડેવલપ કરવા માટે માત્ર માત્રન્સન્ટેશન ડેવલપ કરવા માટે જે જેવી નથી વસ્તુ એવી વસ્તુ એને એવી માની લેવી જે જેવું નથી એવું માની લેવું અને કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જાય પછી જ્યારે કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જાય પછી એ વસ્તુને છોડવાની અને પછી તમારે જે મેઇન જે કોન્સન્ટ્રેશન જે કરવાનું હતું એની ઉપર તમે કોન્સન્ટ્રેટ કરી શકશો છેલ્લે જે જેવું નથી એવું માની લેવું એને પણ ઉપાસના કહેવાય છે કે યાર તમે બધા સેવા કેમ કરો કોન્સન્ટ્રેશન માટે તમારું મન સ્થિર એટલા માટે રાઈટ અસર રજનીશ કે છે આપણે નથી કેતા આ બધું અશોર રજનીશ એવું કહેતો હતો આ બધા પુષ્ટિમાર્ગીઓને બધા શું કરવા આ બધી સેવા કરવાની સ્પેસિફિકલી પુષ્ટિ માર્ગ નહીં પણ ઇન જનરલ ભગવાનની મૂર્તિની સેવા શું કરવા કરો છો નામ જપો છો શું કરવા માટે તમને કોન્સન્ટ્રેશન થાય એટલા માટે તો તમારું મન સ્થિર થાય એટલા માટે યાર મન તો સ્થિર તો કોકોકોલા પેપ્સીકોલા જપવાથી થઈ શકે છે કોકોકોલા માં મન સ્થિર તમારે મન જ સ્થિર કરવું હોય તો તમે ગમે તે શું શ્રી કૃષ્ણ શરણમાં શા માટે કરવાનું કોકો કોલા પેપ્સિકોલા બોલો તો એ થઈ જાય મન સ્થિર ટ્રાય કરજો જરા માળા લેજો શ્રી કૃષ્ણ શરણ મમ ના કરતા કોકો કોલા પેપ્સિકોલા કો નાશ મળકો નાશ નાશ મળકો ના આવું પણ બોલશો તોય થઈ જશે કોન્સન્ટ્રેશન બધું ભૂલી જશો ખાલી મણકામાં જ કોન્સન્ટ્રેશન થઈ જાય આને ઉપાસના કહેવાય શંકરાચાર્યજીની વિધિથી શંકરાચાર્યજી આવું કહે કે જે જેવું નથી બધું મિથ્યા છે કેમ કે બધું મિથ્યા છે સાલો મિથ્યા જે સૃષ્ટિ છે એમાં રહીને બ્રહ્મનું કોન્સન્ટ્રેશન થાય કઈ રીતે તો જે જેવું નથી કોકોલા પેપ્સિકોલા એનાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય કોન્સન્ટ્રેશન ડેવલપ થઈ જાય તો જે જેવું નથી કોકોકોલા પેપ્સિકોલા કઈ ભગવાન નથી પણ કોકોકોલા પેપ્સિકોલાથી કોન્સન્ટ્રેશન તો થઈ જાય છે ને ડેવલપ નાશ મળકો નાશ નાશ મણકો ના જો હમણાં તમે જો એકસો આઠ વાર કરો તમે મણકામાં કોન્સન્ટ્રેશન થાય છે કે નહીં તો આ જે છે એ કોન્સન્ટ્રેશન ડેવલપ કરવા માટે કરેલી વિધિ છે એટલા માટે આ શંકરાચાર્યજી ના થિયરીના પ્રમાણે આ એક પ્રકારની ઉપાસના વિધિ છે એટલે ઉપાસના વિધિમાં વસ્તુ ખરેખર બ્રહ્માત્મક નથી પણ તમે ગણી લો ટાઈમ બિંગ માટે ચાલુ ખાતામાં ગણી લો માની લો અરુધતી શાખા અરુધતી ન્યાય જયારે તમારું કોન્સન્ટ્રેશન થઈ જાય બ્રહ્મમાં પછી આ બધી મિથ્યા વસ્તુ છોડો જાગતિક વસ્તુ તો આ એક ઉપાસના વિધિ એસ પર શંકરાચાર્યજી છે આને પણ એક ઉપાસના કહેવાય આ ખ્યાલ આવ્યો આમ ત્રીજી ઉપાસના વિધિ પણ સમજાવું છું તમને પણ આ ખ્યાલ આવ્યો ને ના પ્રકાર થી ઉપાસના વિધિ આ છે ખ્યાલ આવ્યો થર્ડ ઉપાસના વિધિ જે ત્રીજા પ્રકારની ઉપાસના વિધિ છે એ હા બોલો હા તો શાખા અરુંધતી ને કહી શકાય એજ એ શંકરાચાર્ય ઉપાસના વિધિ છે અને એવા બીજા આચાર્ય સમજાવે છે મહાપ્રભુજી શું કહે છે કે યાર આ જે સૃષ્ટિ છે એ કઈ મિથ્યા નથી નથી સત્ય સૃષ્ટિ છે જેવું નથી એવું નહીં જે જેવું છે એવી ઉપાસના એમ વાપરવું છે ઉપાસના વિધિમાં સર્વમ વિદમ બ્રહ્મ છે એ ખાલી કહેવા માત્ર નથી ખરેખર પણ છે પણ ભગવાનની ઈચ્છા એવી છે કે આ રૂપથી હું પ્રાપ્ત ન થાઉં અને આ રૂપ દ્વારા જ હું પ્રાપ્ત થાઉં કે આ રૂપ આ રૂપથી હું પ્રાપ્ત થાઉં એટલે ભગવાનની એક સદિચ્છા પણ છે સાથે સાથે કે ભાઈ થી હું ના પ્રાપ્ત થાઉં નોર્મલી સોફામાં બેસીને હું ના પ્રાપ્ત થઈ શકું પણ સ્વરૂપ સેવાથી હું પ્રાપ્ત થઈ શકું એનમ ઉદ્દ્રશ્યામી એવી ભગવાનની સદિચ્છા પણ છે સાથે સાથે કે જો કે ટીવી પણ હું જ છું અને સોફા એ હું છું અને ભગવાનની ભગવાનની જે મૂર્તિ છે એ પણ હું છું પણ મારી ઈચ્છા એવી છે કે હું સોફાના રૂપથી કે ટીવીના રૂપથી રૂપ થી પ્રાપ્ત ન કોઈને ચાલુ ખાતામાં પણ હું માત્ર મૂર્તિના સ્વરૂપ બલદ દ્વારા હું પ્રાપ્ત એવી ભગવાનની પણ ઈચ્છા છે સાથે સાથે એના મુદ્ધિ જ હું આવી રીતે આ પ્રકારથી જો એનો ઉદ્ધાર કરીશ એવી સત્સંકલ્પ ભગવાનમાં છે ઈશ્વરમાં તો સ્વરૂપ થી પણ ભગવાનની ઉદ્ધાર કરવાની ત્યાં સામર્થ્ય વિદ્યમાન હોય છે કેમ કે ભગવાનની એવી ઈચ્છા છે તો ભગવાન ઈચ્છા કરી કે આચાર્યને પણ હું પ્રકટ કરું અને આચાર્યને પ્રકટ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આ ટીવી સોફા આ જાગતિક વસ્તુ દ્વારા મારો ઉદ્ધાર નહીં કરાવું રાધર ટીવી સોફા પૈસામાં તો ભગવત વિમુક્તા હું કરીશ પણ આચાર્યને પ્રકટ કરીને વેદનો જે ગુર રહસ્ય છે તે આચાર્યને આચાર્ય દ્વારા પ્રગટાવીશ અને એ પદ્ધતિ દ્વારા આચાર્ય શિષ્યને મને પ્રાપ્ત કરવાના સાધનો જણાવશે ને પછી હું પ્રાપ્ત થઈશ આવી ભગવાનની જે ઈચ્છા છે એ ને પણ અને એ વ્યક્ત કરતા જે શાસ્ત્રમાં જે સ્ટેટમેન્ટ છે એને ઉપાસના વિધિ કહેવાય છે આ ઉપાસના વિધિ પ્રકાર મહાપ્રભુજી દ્વારા પ્રદત્ત છે અને જે અણુભાષ્યાદિમાં છે એનું વર્ણન ચોખ્ખું વર્ણન છે અણુભાષ્યાદિની અંદર તો આ ઉપાસના વિધિને હું સમજાવી લેતો ક્યારનો પહેલો કે બીજી ઉપાસના વિધિ નહીં કે જ્યાં તમે સેવા કરો એને ઉપાસના કહો એ નહીં ઇન્ટરપ્રિટેશન શાસ્ત્ર નું ઇન્ટરપ્રિટેશન કેવી રીતે કરવું એના વિશે ઉપાસના વિધિ છે એ અહીંયા સમજાવી રહ્યો તો આ ખ્યાલ આવ્યો જે કુમુદ કુમુદ શેષ જે એમને જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આ છે ભક્તિ કરવી એ ઉપાસના એ અહીંયા નતો સમજાવી રહ્યો

તેથી આ જ્યાં જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે તમારા માર્ગમાં ગુરુને સાક્ષાત ઈશ્વરથી પણ વધારે સમજો છો ભાઈ એ ખોટી વાત છે રામદાસજીની વાર્તામાં જે મહાપ્રભુજી અને શ્રીનાથજી વિષયક જે કહેવામાં આવ્યા એમાં ખાલી માત્ર એ સમજવું જોઈએ કે આચાર્ય જે છે એ ભગવાન સુધી પહોંચાડવામાં સામર્થ્ય ધરાવે છે આચાર્ય જો ખરેખર જો રિયલ આચાર્ય હોય તો મહાપ્રભુજી જેવા હો અત્યારના પુરુષોત્તમો નહીં કશું કરવા દરવાની ના આચાર્ય નામ આગળ લગાડી દેવું નામ વલ્લભ હોય પાછળ આચાર્ય લગાડી દે એટલે એટલું ઈઝી નથી આચાર્ય લગાડવું આચાર્ય માટે આ આ બધા બધા ગુણો ગુણો હોવા જોઈએ જેટલા અહીંયા કયા છે નિરુક્ત શાસ્ત્ર મનુસ્મૃતિ બ્રહ્મપુરાણ શ્વેતા સ્વરૂપ ની બધા ગુણો હોવા જોઈએ તો આચાર્ય શબ્દ લાગી શકે નામ પાછળ

વલ્લભાષ્ટ પણ કહ્યું છે પણ વલ્લભાચાર્યજીની પરંપરામાં બધા વલ્લભાચાર્યજી ન થઈ શકે ઓનલી વન એન્ડ ઓનલી વન યુનિક વલ્લભાચાર્ય નો

એમના વિષયમાં સર્વોત્તમ સ્તોત્રમાં એવી ટીકા છે હું નથી કહી રહ્યો ટીકા છે કે એ બધા ગુરુદ્વાર છે સર્વોત્તમ સ્તોત્રમાં જ છે હા હું નથી કહી રહ્યો સવંશે સ્થાપિત નામમાં કહે છે કે સ્થાપિત પદે ન સ્થાપિત પદ જે વાપરવામાં આવ્યું છે સ્વંશે સ્થાપિત એમ શબ્દ કહેવામાં આવ્યું છે તો સ્થાપિત પદ થી એવું કહેવામાં આવ્યું છે કે આચાર્ય જે આચાર્યનો જે વંશ છે એટલે મહાપ્રભુજીનો જે વંશ છે છેલ્લભ કુલ બાળકો તેમાં એક આગંતુક ધર્મ વિદ્યમાન છે આગંતુક એટલે જો આમ 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 બધું કરે માને કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાધિ રહીતમ નરમ આ સેટિસફાય કરે આ બધા ધર્મોને સેટિસ્ફાય કરતા હોય જો વલ્લભ કુલ બાળક અત્યારના મોર્ડન તો એમના એવા વંશમાં એવા બાળકોમાં મહાપ્રુજીનો આગંતુક ધર્મ વિદ્યમાન થાય છે આગંતુક એટલે ફોર ટાઈમ બીંગ નોટ પરમેનન્ટલી જસ્ટ ફોર ટેમ્પરરી પર્પઝ આગંતુક ધર્મ શબ્દ પણ એ ટીકાકાર યુઝ કરે વાત તમે જઈને જોજો તમે વાંચજો તો કહે છે આગંતુક ધર્મ છે સ્વયં સિદ્ધ નથી મહાપ્રભુજીના કૃપાથી એમાં એક આગંતુક ધર્મ પ્રવેશ થતો હોય છે એવા બાળકોમાં બાળકોમાં કેવા કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદિરહિતમ નરમ આવા બાળકોમાં મહાપ્રભુજી એક આગંતુક ટેમ્પરરી એક સામર્થ્ય વિદ્યમાન થતી હોય છે કેવી સામર્થ્ય તો કહે છે કે જ્યારે બ્રહ્મ સંબંધ નું દાન કરે બાળક હોય ત્યારે મહાપ્રભુજી પોતે પોતાનો સામર્થ્ય બાળકમાં પ્રવિષ્ટ કરાવતા હોય છે આ આવા બાળકોમાં જ ખાલી પેલા બીજા બાળકો નહીં જે કશું કૃષ્ણ સેવા કશું કરતા જ ના હોય એ નહીં આવા બાળકોમાં એ સામર્થ્ય પ્રદાન કરીને મહાપ્રભુજી પોતે જીવને સમર્પણ એટલે કે દીક્ષા સમર્પણની દીક્ષા ઠાકુરજી માટે આપે છે ઠાકુરજીમાં એ ટેમ્પરરી એ બાળકમાં પ્રવિષ્ટ થાય છે બ્રહ્મ સંબંધનો નો દાન કરતા હોય તે વખતે અને જ્યારે જ્યારે એ બાળક તમને કૃષ્ણ સેવાનો ઉપદેશ જ્યારે પણ યથા ઉપદેશ યપદેશ આચાર્ય આચાર્ય જે કહે છે એવો ઉપદેશ ખાલી એમને ઉપદેશ નહી હો મહાપ્રભુજી જે પ્રકારથી જે સિદ્ધાંતથી ઉપદેશ કરવા જેમને ષોડસ આદિ ગ્રંથોમાં જે કહ્યું છે તે પ્રકારે અનકોન્ટ્રોડિક્ટરી અવિરોધેન અને સર્વસમન્વિત અર્થ જો સમજાવતો હોય ને તમને કૃષ્ણ ની સેવામાં તત્પર કરાવતો હોય પોતાની સેવામાં નહીં તે વખતે પણ મહાપ્રભુજીનું આ આગંતુક જે ધર્મ છે એ ત્યાં પ્રવિષ્ટ થતો હોય છે બાળકમાં પરમેનન્ટલી નહીં સ્વયં સિદ્ધ નથી પરમેનન્ટલી નહીં તેથી કહે છે કે આધુનિક ગોસ્વામી બાળકો જો પોતાને જ પુરુષોત્તમ ગણાતો હોય તો ખોટી વાત છે આધુનિક બાળકો જો પોતાનામાં જ પોતાની જ સેવામાં રથ રાખતા હોય મંદિરમાં સેવા ના કરતા તો એ મહાપ્રભજી સામર્થ્ય એમનામાં નથી સ્થાપિતા શેષ નથી જો આધુનિક બાળકો એમ કહેતા હોય કે તમે તમારા ઘરે સેવા જે કરો છો જેની એ તો ગુરુ રૂપે બિરાજમાન છે અમારા હવેલીઓમાં જ પુરુષોત્તમ છે તો એ આધુનિક ગોસ્વાય બાળકો મહાપ્રભુજીના સ્વવંશે સ્થાપિતા શેષ નથી

આવી રીતે સમજો એટલે કોર્ટ એમ કહ્યું કે આ ભાઈ આ તો જે તમે કહી રહ્યા છો કે ઈશ્વર ગુરુથી મોટા છે ભાઈ ધેટ્સ નોટ ધ કેસ એ મોટા છે કેમ કહ્યું છે તાત્પર્ય સમજો કેમ કે ઈશ્વર સુધી લઈ જનારા આચાર્ય છે મહાપ્રભુજી જે છે એ ઈશ્વરને બતાવનાર છે તેથી મોટા છે નોટ બીકોઝ ઓન ઇટ્સ ઓન